हिंदुस्तान जीते गानो नारो अत्यारे सौ कोई अत्यारे सांभळी रहा छे। सूरत होय, राजकोट होय, देशना जे कोई पण स्थळ होय के पछी होय स्टेडियम, ભારત પાકિસ્તાન મેચનો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે દેશભરની અંદર સૌ લોકોની નજર છે આ મેચ ઉપર। ત્યારે ગુજરાતી વાત કરીએ, ગુજરાતની અંદર આ મેચ જે યોજાવા જઈ રહી છે ત્યારે લોકોમાં એક ઉત્સાહ જોવા મળે છે અને તેમાં પણ સુરતીઓ લોકો કેમ પાછળ રહે। સુરતના લોકો છે એક ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સોસાયટી હોય, એપાર્ટમેન્ટ હોય, આ જે પ્રોજેક્ટર મૂકી અને આ જે રીતે મેચ જે છે તે લાઈવ નિહાળી રહ્યા છે। જોઈ શકાય છે કે એક ઉત્સાહ છે લોકોમાં જોવા મળી રહ્યો છે। લાઈવ પ્રોજેક્ટર મારફતે આ મેચ છે તે જોતા નજરે પડી રહ્યા છે। અહીંયા નાના બાળકો છે, આજે જોઈ શકાય છે કે જે બેટ છે બોલ લઈ અને હાથમાં જે રાષ્ટ્રધ્વજ છે તે લઈ અને મેચને પ્રોત્સાહિત કરતા હોય, ઇન્ડિયાની ટીમને પ્રોત્સાહિત કરતા તે રીતે નજારો છે તે જોવા મળી રહ્યો છે। લોકોમાં એક અનેરો ઉત્સાહ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે અને ભારત અને પાકિસ્તાનની મેચ જે છે તેનું કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ચૂક્યું છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી છે, તેમની સાથે સીધી વાત કરીશું કારણ કે ભારત પાકિસ્તાન મેચને લઈને સૌ લોકોની નજર આ મેચ ઉપર નોંધાઈ રહી છે। કેટલો ઉત્સાહ વહેલી સવારથી લોકો આની રાહ જોઈ રહ્યા છે? અમે ખૂબ જ ઉત્સાહી છીએ, અમે ઘણા સમયથી આ પ્લાનિંગ કરેલો હતો કે સમસ્ત પરિવાર સાથે મળીને આજે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। અમે ખૂબ ઉત્સાહી છીએ કે ભારત પાકિસ્તાનની મેચ આપણા ગુજરાતમાં છે, એ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે। આપણો ભારત જે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે તો આ જીત એમાં એક ચાર ચાંદ જેવું લગાવશે અને ભારતનું નામ જે વિશ્વમાં મોખરે છે એવી રીતે જો આજે આ ટીમ જીતી તો એ સંપૂર્ણ અપ લેવલ પર લઈ જશે, એટલે અમે ખૂબ ઉત્સાહિત છીએ અને આ વિજય પછી અમે આજે દિવાળી મનાવવાના છીએ અને ખૂબ ખૂબ ટીમને શુભકામનાઓ। અમને આશા છે કે આપણી ભારતની ટીમ જ જીતશે। કઈ તરીકે સે ઉત્સાહ આજ ભારત પાકિસ્તાન મેચ કે ભી આજ ભારત ઓર પાકિસ્તાન કા મેચ કે લેકે હમે બહોત ખુશી હે ઓર હમ ઇસ ખુશી કો બરી અચ્છે સે મનાયેંગે ભારત પાકિસ્તાન ભારત કે જીતને પે। યહી કહેના હૈ કે ઇન્ડિયા હી જીતેગા। ભારત પાકિસ્તાન કે મેચ કો લેકે આજ બહોત ઉત્સાહ હૈ ઓર ઇન્ડિયા બહોત અચ્છા ખેલેગા ઓર ઇન્ડિયા હી જીતેગા। જોઈ શકાય છે કે નાના બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ક્રિકેટનો જે ક્રેઝ છે તે ભારતની અંદર જોવા મળતો છે। જે બાળકો છે તે આજે ભારતનો જે ફ્લેગ છે તે આજે ચિત્રાવ્યો છે, જે ટેટુ પાડવામાં આવ્યું છે, એટલે બાળકોની અંદર પણ એક ઉત્સાહ છે, તમામ યુવાનોની અંદર ઉત્સાહ છે। કેટલો ઉત્સાહ છે, શું કહેશો મેચને લઈને? ઉત્સાહ તો ઘણો જ છે, ઇન્ડિયા અને પાકિસ્તાન આ મેચનું કેટલા સમયથી આપણે ઇંતજાર કરીએ છીએ અને આ વખતે પણ આપણે જ જીતશું, ઘણા વર્ષોથી આપણે જ જીતીએ છીએ। કોહલી રન મારશે, શુભમન ગિલ રન મારશે, આપણા બોલર કુલદીપ યાદવ જે બોલર છે આપણી પાસે એ કોઈની સ્પિનની અમે કોઈ ટિકિટ ના શકે। આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, એક ઉત્સવ જેવો આનંદ અમારો સોસાયટીમાં છે, આખા દેશમાં છે। આજની મેચનો અમને એવો જ વિશ્વાસ છે કે કોહલી સેન્ચુરી મારશે અને આજે આપણે મેચ જીતશું, મોટા રન છે અને હિસ્ટ્રી ક્રિએટ કરશું આજે પાછી। જે રીતે જોઈ શકાય છે કે આજે ભારત માતાના જે નારા લગાવી રહ્યા છે, ઇન્ડિયા વિનના જે નારા લગાવવામાં આવી રહ્યા છે, એટલે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે કારણ કે ભારત પાકિસ્તાનની જે મેચ છે તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે લોકો છે પોતાના પરિવાર સાથે આ મેચ નિહાળી રહ્યા છે। ત્યારે જોવાનું રહે કે ભારત વિન થાય ત્યારે ગુજરાતની અંદર દિવાળી જેવો માહોલ છે તે જોવા મળશે। કેમેરામેન સંજય ચંદન સાથે બલદેવ સુથાર, TV9 સુરત।